समर्पण टेक्नो स्कूल अने पार्थ नॉलेज इंस्टिट्यूट, केम छो वाला विद्यार्थी मित्रों, मजा मने? तो फरी एक बार धोरण 10 विज्ञान अने टेक्नोलॉजी अंदर चैप्टर नंबर 3 धातु अने अधातु अंदर अपने आगळ वधीए। लास्ट टाइम अपने क्षारो ना जे द्रावणो होय छे तो ये विद्युतनु वहन करे के नहीं, ये तमे घरे पण एना प्रयोगों करी शकता हो। क्षारनु द्रावण होय एक बीकर में लेवानुं, एमां ग्रेफाइटना सळिया मूकवाना, कोई सेल अथवा बेटरी जोड़ी अने बल्ब लगावानो, एक कळ राखो तो पण ए घरे प्रयोग थई शकता होय छे। त्यार पछी आपणे जोयुं तो आयोनिक संयोजनना गुणधर्मो। मोस्ट इम्पोर्टंट प्रश्न छे मित्रों, आयोनिक संयोजनों कोने कहेवाय, एना भौतिक गुणधर्मो केवा होय, एना विषे आपणे वात करेली। त्यार पछी आपणे आयोनिक संयोजनोनुं जे छे ए जलीय द्रावण अने घन द्रावण, मतलब घन अवस्था होय त्यारे अने जलीय द्रावण होय त्यारे विद्युतनुं वहन करे के ना करे, तो एना माटे आपणे अभ्यास करेलो। हवे जे कई पण आयनो छे, आयनीय संयोजनो छे, ए आयन बन्या होय त्यारे का इलेक्ट्रॉन गुमाव्यो होय, का इलेक्ट्रॉन मेळ्यो होय, तो मित्रों एना ઉપરથી આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એક જોયો હતો, ધાતુ અધાતુના રાસાયણિક ગુણધર્મ। કયા ગુણધર્મ મિત્રો? રાસાયણિક ગુણધર્મ। ત્યારે મેં તમને સ્પષ્ટતા કહી હતી કે મિત્રો, તમે જે કંઈ પણ ગુણધર્મો જુઓ છો શાના છે, મતલબ ભૌતિક ગુણધર્મો તમને કહ્યા છે કે યસ રાસાયણિક ગુણધર્મો એ જોવાના છે, બરોબર, એટલે એમને બરાબર જોજો, સમજજો। ભૌતિક ગુણધર્મ એક વખત જૂના અભ્યાસક્રમની અંદર બોર્ડમાં 5 માર્કમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો। રાસાયણિક ગુણધર્મ એને પણ તમે પ્રિપેર કરશો। દાખલા તરીકે આપણે વાત કરી હતી કે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, તો અધાતુઓ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપતા નથી। રાસાયણિક પ્રક્રિયા આપશે અધાતુઓ, પણ હાઇડ્રોજન વાયુ આપશે નહીં, કારણ કે ત્યાં પાણી બનાવે છે। શું બનાવે છે? પાણી। બીજો મુદ્દો હતો, તેમાં ધાતુઓના બેઝિક ઓક્સાઇડ હોય છે, ધાતુઓના જે ઓક્સાઇડ હોય છે બેઝિક ઓક્સાઇડ હોય છે, તો અધાતુના ઓક્સાઇડ કેવો હોય મિત્રો? યસ એસિડિક હોય। કેવો હોય છે? એસિડિક। તો આ બધી બાબતોમાં ત્રીજો એનો ગુણધર્મ હતો, ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવીને કેવા આયન બને? યસ ધનાયન। તો અધાતુ ઇલેક્ટ્રોન મેળવીને? યસ ઋણાયન। તો એનો મતલબ તમે પણ તૈયાર છો, તમે પણ તૈયારી કરો છો, બરોબર છે, તો તમને ખ્યાલ આવશે। હવે અહીંયા હું તમને આ પ્રશ્ન પૂછું છું ને તમે જવાબ નથી આપતા, તો મિત્રો ક્લાસમાં પણ ઘણીવાર કહેતો હોઉં છું કે કેટલીક વખત એવું બને છે મિત્રો, બહુ મજાની વાત છે કે આખા ક્લાસની અંદર સંપૂર્ણપણે વિદ્યાર્થીઓ બેઠેલા હોય, શાંતિથી વિદ્યાર્થીઓ ભણતા હોય, બોર્ડ ઉપર ધ્યાન હોય અને આખી થિયરી સમજાવીએ, અને એ સમજાવ્યા પછી આપણે એમ કહીએ ચાલો 2-3 મિનિટ એ થિયરીને જુઓ, એટલે વિદ્યાર્થી મિત્રો પેમ્પલેટની અંદર એ નજર કરતા હોય છે, તો આવા સમયે અમે પણ તમારા ઉપર ફોકસ કરતા હોય, ધ્યાન કરતા હોય કે ક્યાં વિદ્યાર્થીઓ કેટલું વાંચનમાં ધ્યાન આપે છે, ક્યાં નહીં। પછી માનો કે અમે 2-3 મિનિટ એ વાંચવા માટે કહ્યું હોય મિત્રો, અને એમાં 10-15 વિદ્યાર્થી મિત્રો એવા હોય કે જે વાંચે નહીં, ખાલી આમ ચારે બાજુ જોયા કરે, તો અમે આવા વિદ્યાર્થી મિત્રો પણ એ અમારા નજરમાં આવતા હોય છે, પછી એનો અમારો અર્થ એવો ન હોય એને અમે ધ્યાનમાં રાખીએ,
પણ જો મજાની વાત એ છે કે પછી મેં એમાંથી જે ટોપિક ચાલ્યો હોય એમાંથી પ્રશ્ન પૂછે, આ લેક્ચરમાં પૂછીએ અથવા એના પછીના લેક્ચરની અંદર પૂછીએ. અમે માનો કે આ લેક્ચરની અંદર અમે 2-3 મિનિટ વાંચવા આપ્યું, પછી એમ કીધું ચાલો આનું આમ થાય. હમણાં તમને કીધું ભાઈ ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવીને કેવા આયન બને, તો તેમાંથી 70-75% છોકરાઓ આંગળી ઊંચી કરે, તો 20-25% એવા હોય કે જે આંગળી ઊંચી કરે નહીં. તો એ 25-30% એવા વિદ્યાર્થીઓ તમે ઘણી વાર કહેતો હોય, મિત્રો તમે પણ ક્લાસમાં બેઠા છો, 70-75% લોકો જે આંગળી ઊંચી કરે છે એ પણ ક્લાસમાં બેઠા છે, તો તમને શા માટે નથી આવડતું? તો બે બાબત છે. એક, અમે લોકો યાની કે શિક્ષક જ્યારે ભણાવતા હોય ત્યારે એનું બોર્ડ ઉપર ધ્યાન ન હોય, અને બીજું જ્યારે બીજી વાર એને રિવિઝન કરવાનું કહ્યું ત્યારે એણે રિવિઝન ન કર્યું હોય ત્યારે. એટલે મેં એને ચોખોડ કરીએ, મિત્રો તમે વિચારો, તમે પણ 100% વિદ્યાર્થીઓમાંથી 70-75% આવડે છે, 25-30% નથી આવડતું, મતલબ તમે શું કરી રહ્યા છો? તમને ન આવડતું હોય ત્યાં આંગળી ઊંચી કરીને પ્રશ્ન પૂછો, જુઓ, એને આપણે ફરીથી સમજશું. પણ મિત્રો આ રીતે ન ચાલે ને, કે ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવીને કેવા એમ બને અને તમે આંગળી ઊંચી ન કરો, તો છે ને મજાની વાત. 100% વિદ્યાર્થીઓ બેઠા છે ક્લાસની અંદર, એમાંથી 8% વિદ્યાર્થીઓ આંગળી ઊંચી કરે, આપણે કેમ ન કરીએ? તો સેજે પ્રશ્ન થાય એમ મિત્રો રિવિઝન કરવું બહુ અગત્યનું વાત છે. હું ઘણીવાર છોકરાઓ ક્લાસમાં કહેતો હોઉં છું કે મારા મત પ્રમાણે ક્લાસની અંદર 80% સમજાય, તો 100% એને પૂરું કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવું પડે? ઘરે જઈને એને ફરી પાછું રિવિઝન કરવું પડે. રિવિઝન, રી એટલે ફરી વાર, વિઝન એટલે તમારો દ્રષ્ટિકોણ એના પર ફેંકો. મિત્રો જો તમે આવું કામ કરશો તો હું નથી માનતો કે તમને કેમેસ્ટ્રી ધોરણ દસની અંદર કેમેસ્ટ્રીમાં રસાયણ વિજ્ઞાનની અંદર તકલીફ પડે. તોય છતાં મહેનત કરશો, ફરી પાછા આપણે જ્યારે મળશું રૂબરૂમાં ત્યારે એને ફરી પાછો આપણે અભ્યાસ તો કરશું જ. પણ મિત્રો એકદમ ફ્રી છીએ તો થોડો ઘણો પણ અભ્યાસ કરીએ, હા, તો વારંવાર એને જોજો, એવું લાગે તો વિડીયો પોઝ કરજો, અમુક બાબતો એવું લખજો. આની PDF ફાઇલ પણ હું મોકલી છે, અથવા ન મોકલી તો હું મોકલી દઈશ, લગભગ તો મોકલી જ દીધી છે મિત્રો, છતાં પણ એ આપણે જોઈશું. તો હવે એક નવા પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ. મિત્રો અહીંયા ધાતુ અધાતુમાં એક ભાગ પૂરો થયો, ધાતુ અધાતુની વાત આપણે કરી નાખી. હવે એક નવા શબ્દો આવે છે, કેટલીક વ્યાખ્યાઓ છે મિત્રો, એક બીજો ભાગ અહીંયા ચાલુ થાય. પ્રકરણ નંબર 3 નામ કહો તો બીજો એક ભાગ છે ધાતુઓની પ્રાપ્તિ. કેટલો સરસ મજાનો પ્રશ્ન છે, ધાતુઓની પ્રાપ્તિ છે ને મિત્રો. તો એમાં વ્યાખ્યાઓ છે, એ ખનિજ અને બી કાચી ધાતુ. પ્રશ્ન 67માં તમે જુઓ મિત્રો, સૌથી પહેલા તે ધાતુઓની પ્રાપ્તિ કરવાની છે. મિત્રો આવર્ત કોષ્ટકના 1-30 તત્વોને તમે યાદ કરો, તમે કદાચ ચાવી પણ બનાવી છે, આહિલી બેબોકા નાઓ નિસો મે એસી ફોસ ક આપો કે. 21-30ની ચાવી છે સ્કૂટી વિક્રમ ફેંકો નિકુંજ, સ્કૂટી વિક્રમ ફેંકો નિકુંજ. તમે ચાવી લખી લેજો અને પછી 21-30 તત્વોના નામ, એ સ્કૂટી સ્કેન્ડિયમ ટિટાનિયમ વેનેડિયમ એવી રીતેના નામ છે 21-30 તત્વોના, તો આખી ચાવી બની ગઈ બરાબર. તો હા હિલી બેબોકા નાઓ નિસો મે એસી ફોસ ક આપો કે સ્કૂટી વિક્રમ હેકો નિકુન. તો વિડીયો પોઝ કરીને આ એક ચાવી લખી લેજો, પછી બાજુમાં એના પૂરા નામ પણ લખતા જજો. તો આ બધા જે આવર્ત કોષ્ટકની અંદર તત્વો છે, 118 તત્વો છે મિત્રો, 4 નવા તત્વોની શોધ થઈ ગઈ. તો એ જે 4 નવા તત્વોની શોધ થઈ ગઈ તો એમના આધારે આજે તત્વો છે પૃથ્વીના પેટાળમાંથી આપણને કેવી રીતે પ્રાપ્ત થાય છે એના વિશેનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે મિત્રો.
मित्रों तमे जेम जेम आगळना धोरणमां जशो तेम तेम तमने हरेक बाबतनी अंदर तमने नवी नवी वातो नवी नवी प्राप्तिनी दृष्टिए ए हर कोई व्यक्ति हर कोई शिक्षक तमने करशे। एम अहींया जे कंई पण संयोजनो छे अथवा जे कोई पण तत्व छे, तो हूँ बे शब्द वात करी रह्यो छुं, तत्व अने संयोजन। तो मित्रों ए केवी रीते आपणने प्राप्त थाय, तो मानो कि मारे सोडियम धातु जोईए छे, तो मने सोडियम पृथ्वीना पेटामांथी एकली नहीं मळे। एकली एटले मुक्त स्वरूप, याद राखीशुं, एकली एटले मुक्त स्वरूप। हूँ तमने एम कहूँ चालो हूँ पृथ्वीना पेटाळमांथी खोदवा माँडू अने मने सोडियम मळी जाय, कैल्शियम मळी जाय, मेग्नेशियम मळी जाय, मळशे मित्रो? नहीं मळे। तो ये शुं छे वधारे सक्रिय, याद करो चावी पोसो के मैं जे आले आंखो पासिंगो, तो पोटेशियम सोडियम कैल्शियम मेग्नेशियम आ बधी वधारे सक्रिय धातुओ छे। अने वधारे सक्रिय धातुओ छे ते कोई ने कोई साथे रासायनिक प्रक्रिया करशे, एटले ए कुदरतमां मुक्त स्वरूपे नहीं मळे। तो केवा स्वरूपे मळशे? संयोजन स्वरूपे। कया स्वरूपे? संयोजन। मानो के सोडियम छे ऑक्सीजन साथे संयोजन मळे तो सोडियम ऑक्साइड, एनु ए सोडियम छे सल्फर साथे संयोजाय तो सोडियम सल्फाइड। मतलब एकली सोडियम मळती नथी मित्रों। ओके, तो आवी जे धातुओ छे, आवा जे संयोजनो छे पृथ्वीना पेटाळमांथी आपणे बहार काढीशुं, तो ए पहले वेले जे बहार आवे એમને ખનિજ અથવા કાચી ધાતુ તરીકે ઓળખાય છે। એમાંથી આપણે એને શુદ્ધિકરણ કરીશું અને એમાંથી આપણે ધાતુને છૂટી પાડીશું, ત્યારે આપણને ધાતુની પ્રાપ્તિ થાય। બરોબર મિત્રો, ખેડૂત હોય, ખેડૂત તો આપણે ઘઉં વાવીએ પછી એને કાપીએ, તો કાપવામાં ક્યારેક એવું બને ક્યારેક ઘઉં આખા ઉખડી જાય, મતલબ મૂળિયા સાથે, તેમાં ઘઉંમાં એ મૂળની સાથે માટી રેતીના કણ પણ હોય, એ ચોટેલા હોય, પછી આપણે એને થ્રેસરમાં કાઢીએ, તો મિત્રો તમને બધાને ખ્યાલ છે ઘઉંની અંદર એ કાંકરા માટી રેતી પૂતળિયા, પૂતળિયાને પણ તમે ઓળખતા હશો, તો એ બધું આવે, અશુદ્ધિ કહેવાય એ બધી, તો એને શુદ્ધ કરવા પડે ને ઘઉંને। બરોબર, એમાંથી આપણે કાંકરા પૂતળિયા રેતી માટી જે કંઈ પણ છે એને આપણે વીણીએ છીએ। તો એમ અહીંયા ધાતુની પ્રાપ્તિ કરવા માટે સૌથી પહેલાંનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે, પણ એ જે પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે એને આપણે નામ આપીશું ખનિજ અથવા કાચી ધાતુ। કાચી ધાતુને વિજ્ઞાનમાં કહેવાય છે અયસ્ક, અથવા એને અંગ્રેજીમાં કહેવાય છે ઓર, ઓર એટલે કાચી ધાતુ, ઓ આર ઈ, કાચી ધાતુ બોલે તો અયસ્ક। યસ, તો મિત્રો ખનિજની વ્યાખ્યા છે, શું વ્યાખ્યા છે? જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે તો તેને ખનિજો કહેવાય। કુદરતી શું મળે? કુદરતી શું? તત્વો કે સંયોજનો। હમણાં જ મેં તમને કહ્યું મિત્રો મારે કેલ્શિયમ જોઈએ છે, તો કેલ્શિયમ એકલું નહીં મળે, તમને ખબર છે પૃથ્વીના પેટાળમાં કેલ્શિયમ કયા સ્વરૂપે સૌથી વધુ હોય છે? કાર્બોનેટ સ્વરૂપે, એટલે કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાના પથ્થર સ્વરૂપે મળે છે, કેલ્શિયમ કાર્બોનેટ। એ કેલ્શિયમ કાર્બોનેટમાંથી તોડવામાં આવે, એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ બને, એ કેલ્શિયમ ઓક્સાઇડને તોડો એમાંથી કેલ્શિયમ પ્રાપ્ત થાય, તો તમને ખ્યાલ આવી ગયું ને? તો કેલ્શિયમ એકલું નહીં હોય, કેલ્શિયમ કયા સ્વરૂપે હશે? સંયોજન સ્વરૂપે હશે। ઓકે, પરંતુ મિત્રો ઓછી સક્રિય ધાતુઓ કોણ કોણ? સોનું, ચાંદી, પ્લેટિનમ, મિત્રો આ બહુ ઓછી સક્રિય છે, એ કોઈની આરે પ્રક્રિયા કરે જ નહીં, એટલે કુદરતમાં કયા સ્વરૂપે મળી આવે? મુક્ત સ્વરૂપે, યાની કે તત્વ સ્વરૂપે। એક ભજન છે ને મિત્રો, તમને યાદ હશે, સોનાને ક્યાંથી લાગે કાંટ સંસારી મનવા છે ને, તો શું કામ સોનાને કાંટ નથી લાગતો? કારણ કે સોનું એ મોટા ભાગના તત્વો સાથે રાસાયણિક પ્રક્રિયા કરતું જ નથી। હવે માનો કે એ સોનું છે આપણે પૃથ્વીના પેટાળમાંથી ખોદીએ, તો સોનું આપણને એકલું મુક્ત સ્વરૂપે, યાની કે કોઈની અરે પ્રક્રિયા કરીને નહીં મળે, કેલ્શિયમ પ્રક્રિયા કરીને મળશે, એટલે સંયોજન સ્વરૂપે મળશે। અને જ્યારે સોનું એ મુક્ત સ્વરૂપે મળે છે, દક્ષિણ આફ્રિકાની અંદર
કેટલાક વિસ્તારની અંદર આ રીતે સોનાના કણ એ ડાયરેક્ટ સમુદ્રની અંદરથી એ નિષ્કર્ષણ કરીને કાઢવામાં આવતા હોય છે. ઘણા વિસ્તારોમાંથી આ રીતે એની પ્રાપ્તિ થતી હોય છે, પણ એ બધાને પરમિશન નથી મળતી. અમુક અમુક જે લોકો પરમિશન લઈ લેતા હોય છે એ લોકો આ રીતે એની પ્રાપ્તિ કરતા હોય છે. તો ખનિજ એટલે શું, ખ્યાલ આવ્યો તમને? તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠ ઉપર ભૂપૃષ્ઠની અંદરથી તમે ખોદકામ કરીને તમે મેળવો ત્યારે જે કંઈ પણ આપણને મળી આવે એને આપણે ખનિજ કહીશું. શું કહીશું? ખનિજ. તો મિત્રો, એમાં ખનિજમાં આજે કાચી ધાતુઓની પ્રાપ્તિ છે ચાર સ્વરૂપે હોય છે, યાદ રાખજો. ઓક્સાઇડ સ્વરૂપે, સલ્ફાઇડ સ્વરૂપે, હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે કે કાર્બોનેટ સ્વરૂપે. કયા કયા સ્વરૂપે? ઓક્સાઇડ સ્વરૂપે, સલ્ફાઇડ સ્વરૂપે, કાર્બોનેટ સ્વરૂપે અને હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે. દાખલા તરીકે સોડિયમ હોય તો સોડિયમ સલ્ફાઇડ, સોડિયમ ઓક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ કાર્બોનેટ. ખ્યાલ આવ્યો તમને? સોડિયમ સલ્ફાઇડ Na2S, સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, સોડિયમ કાર્બોનેટ Na2CO3 છે. તો આ રીતે આપણને એ પ્રાપ્ત થાય. અને જ્યારે સોનાની વાત કરું, સોનાની સંજ્ઞા શું મિત્રો? AU. તો AUO અથવા AUS નહીં મળે. AU એકલી, AU એટલે કોણ? ગોલ્ડ, ગોલ્ડ સોનું. તો સોનું કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે, એકલી મળી આવે. તો તત્વ કે સંયોજન આ રીતે પ્રાપ્ત થતા હોય. તો તમને મિત્રો ખનિજની વ્યાખ્યા ખ્યાલ આવી ગયા. એની ઉપરથી બીજી વ્યાખ્યા છે કાચી ધાતુ, અયસ્ક, એને અંગ્રેજીમાં ઓર કહેવાય, ORE. તો મિત્રો કાચી ધાતુ એટલે શું? જે ખનિજોમાં કોઈ ચોક્કસ ધાતુનું ઘણું ઊંચું ટકાવાર પ્રમાણ હોય અને તેમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવું લાભદાયી હોય તો તે ખનિજોને કાચી ધાતુ અથવા અયસ્ક કહે છે. બરોબર છે? જે ખનિજોમાં કોઈ ચોક્કસ ધાતુનું ઊંચું ટકાવાર પ્રમાણ હોય, દાખલા તરીકે મેં પૃથ્વીના પેટાળમાંથી ખોદકામ કર્યું અને એમાંથી કેલ્શિયમનું ટકાવાર પ્રમાણ 85-90% હોય તો એ કેલ્શિયમ ધાતુનું નિષ્કર્ષણ કરવું આપણા માટે કેવું છે? લાભદાયી છે. તો તે ખનિજોને કાચી ધાતુ કહેવાય. તો મિત્રો તમે એમ કહો કે 80-85% કેલ્શિયમ મેળવ્યું એમાં, તો 15-20% શું હોય? અશુદ્ધિ હોય. શું હોય મિત્રો? અશુદ્ધિ. હવે એમાંથી એ જે 80-85% છે તો ધાતુનું ટકાવાર પ્રમાણ કેવું છે? ઊંચું છે, ઊંચું છે ને. તો એમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવું એટલે છૂટું પાડવું, અલગ કરવું. તો તમે વિચારો મિત્રો, ફરીવાર હું કહું છું તમને, પૃથ્વીના પેટાળમાંથી તમે જે ખોદકામ કરો છો ભૂપૃષ્ઠમાંથી, એમાંથી મને કેલ્શિયમ કેટલા ટકા મળે મિત્રો? 80-85%. એનો મતલબ એવો છે ભૂપૃષ્ઠની અંદર કેલ્શિયમનું ટકાવાર પ્રમાણ બહુ ઊંચું છે અને એમાંથી મને ધાતુને અલગ કરવી, બોલો મારા માટે ફાયદાકારક ને? ફાયદાકારક ને. તો આવી જે ખનિજો છે એને શું કહેવાય છે મિત્રો? કાચી ધાતુ. શું કહેવાય? કાચી ધાતુ. હવે મિત્રો ખોદકામ કરીએ અને આપણને ખનિજ ન મળે તો ક્યારેક ખર્ચ એ આપણને ન પરવડે, ન પોહાય. પરવડે મતલબ પોહાય, તો પણ એવું બને ને વિદ્યાર્થી મિત્રો. ખેડૂત મિત્રોને એવું નથી ખબર હોતી કે હું અહીં બોરવેલમાં ખબર પડે ને મિત્રો, દાર, કે હું બોરિંગ કરાવીશ, દાર કરાવીશ, અહીંયા પાણી થશે કે નહીં. છતાં પણ ખેડૂત મિત્રો એમની અંદર, આપણા વડીલ ભાઈઓ, વડીલો એક ખેતરની અંદર બોરિંગ યાની કે દાર કરાવે છે, 1000 ફૂટ 1200 ફૂટ કરાવે છે. તો એમાં કેટલાકને સફળતા મળે છે, કેટલાકને સફળતા મળતી હોતી નથી. પાણી કેટલાક દારમાં આવે છે, અમુક દારમાં આવતું નથી. એમ ભૂપૃષ્ઠમાં ખોદકામ કરવાથી ધાતુનું ટકાવાર પ્રમાણ ઊંચું હોય અને આવી ધાતુને અલગ કરવી, એમાંથી ધાતુને છૂટી પાડવી, બે કામ કરે, ધાતુ અલગ થઈ જાય, અશુદ્ધિ અલગ થઈ જાય. તો આવી જે ખનિજ છે એને કહેવાય છે કાચી ધાતુ અથવા તો એને અયસ્ક તરીકે ઓળખાય છે. તો મિત્રો બે વ્યાખ્યામાં તમને ખ્યાલ આવી ગઈ. ઓકે, એક સરસ મજાનો મુદ્દો આવ્યો, પ્રશ્ન આવ્યો વોટ્સએપમાં, કેવી ધાતુઓ કુદરતમાં મુક્ત અવસ્થા એટલે કે મુક્ત સ્વરૂપે મળે? તો મિત્રો હમણાં જ તમને ખ્યાલ આવી જાય, વધારે સક્રિય ધાતુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી. ખાસ યાદ રાખીશું, યાદ કરો, પોસો કે છે મે એ જી,
આવી વધારે સક્રિય ધાતુઓ કુદરતમાં કોઈની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને કયા સ્વરૂપે મળે છે? સંયોજન સ્વરૂપે. તો વિદ્યાર્થી મિત્રો, મુક્ત સ્વરૂપે કોણ મળી આવશે? કુદરતમાં જે ધાતુઓની સક્રિયતા ખૂબ જ ઓછી હોય છે તે ધાતુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળી આવે છે. તો જે ધાતુઓની સક્રિયતા ખૂબ જ ઓછી હોય તે ધાતુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળી આવે છે. યાદ કરો, પાસી ગો એટલે કે પારો, સિલ્વર અને ગોલ્ડ, એમ અહીંયા સોનું, ચાંદી અને પ્લેટિનમ. કુદરતમાં એકલી હું પૃથ્વીના પેટાળમાં ખોદકામ કરીશ તો સોનું કોઈની સાથે પ્રક્રિયા કરીને નહીં હોય, એકલી જ હશે અને મુક્ત સ્વરૂપે કહેવાય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એક માર્કમાં પૂછાય છે, કેવી કેવી ધાતુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળી આવે છે? તો આપણે તરત એને યાદ રાખીશું, સોનું, ચાંદી અને પ્લેટિનમ. બીજો 69મો પ્રશ્ન છે મિત્રો, કુદરતમાં મુક્ત સ્વરૂપમાં મળતી બે ધાતુઓના નામ આપો. તો અગાઉ આપણે ભણી ગયા સોનું, ચાંદી અને પ્લેટિનમ, એ તમને બે ધાતુના નામ આપ્યા છે. 70મો પ્રશ્ન છે, કેવી ધાતુઓ કુદરતમાં સંયોજન સ્વરૂપે હોય છે? તો મિત્રો તરત તમને યાદ આવ્યું જોઈએ. ચાલો, સંયોજન સ્વરૂપે કઈ ધાતુ હોય છે? જે ધાતુઓની સક્રિયતા ખૂબ જ વધારે હોય આવી ધાતુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે ન મળતા કયા સ્વરૂપે મળે? સંયોજન સ્વરૂપે. અને આવી ધાતુઓ કેટલા સ્વરૂપે હોય? ચાર સ્વરૂપે હોય મિત્રો. કેટલા સ્વરૂપે? ચાર. ફરી પાછું યાદ કરીશું, સલ્ફાઇડ સ્વરૂપે, ઓક્સાઇડ સ્વરૂપે, કાર્બોનેટ સ્વરૂપે અને હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે. દાખલા તરીકે હું તમને ફરીવાર ઉદાહરણ આપું, સોડિયમ છે, સલ્ફર સાથે પ્રક્રિયા કરે તો સોડિયમ સલ્ફાઇડ Na2S બનાવે, સોડિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો Na2O બનાવે, સોડિયમ ઓક્સાઇડ બનાવે. એ જ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, પાણી સાથે પ્રક્રિયા કરે તો એમાં બનાવે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અને એ જ સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે તો ત્યાં બનાવે સોડિયમ કાર્બોનેટ, એનું અણુસૂત્ર છે Na2CO3. તો અહીં વધારે સક્રિય ધાતુઓના નામ યાદ આપ્યા છે. તમે ચાવી જો, પો સો કે મે એ છે, પો એટલે પોટેશિયમ, સો એટલે સોડિયમ, કે એટલે કેલ્શિયમ, Mg એટલે મેગ્નેશિયમ અને Al એટલે એલ્યુમિનિયમ. જે ધાતુઓની સક્રિયતા વધારે હશે મિત્રો એ કુદરતમાં એકલી મળશે નહીં, કારણ કે એ કોઈની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે, જોડાઈ જાય છે અને સંયોજન બનાવે છે. તો બે પ્રશ્નો તમને બરાબર યાદ રહેવા જોઈએ, એક કેવી ધાતુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે છે અને બીજું કેવી ધાતુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી. તો કયા સ્વરૂપે મળે? યસ, સંયોજન સ્વરૂપે મળે. તો ખાસ એને આપણે યાદ રાખીશું. 71મો પ્રશ્ન છે, કઈ મધ્યમ સક્રિય ધાતુઓ કયા સંયોજન સ્વરૂપે કુદરતમાં મળી આવે? તો એના પછી આગળ વધો, મે એ આવ્યું, પોસો કે મે એ, જી આલે હાકો પાસિંગો. તો ઝીંક, આયર્ન ને લેડ એ કુદરતમાં કયા કયા, હમણાં કીધું ને મેં, ચાર સ્વરૂપે જોઈ લો, એક ઓક્સાઇડ, બીજું સલ્ફાઇડ, ત્રીજું કાર્બોનેટ અને ચોથું હાઇડ્રોક્સાઇડ છે ને મિત્રો. આ રીતે આપણને મધ્યમ સક્રિય ધાતુ આપણને મળતી હોય છે. 72મો પ્રશ્ન છે, કોપર અને ચાંદી સંયુક્ત અવસ્થામાં કઈ કાચી ધાતુ સ્વરૂપે મળી આવે છે? તો મિત્રો, કોપર અને ચાંદી સંયુક્ત અવસ્થામાં સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ. કોપર અને ચાંદી બે છે ને, તો તમને પ્રશ્ન થાય, સર હમણાં તમે તો કહ્યું હતું ને કે ચાંદી રાસાયણિક પ્રક્રિયા ન કરે, પણ મિત્રો ચાંદીને પણ થોડો એનો જે ચળકાટ હોય છે, તમે જો બહેનોના ઝાંઝર હોય છે એ જો થોડા દિવસ પછી કાળા પડી જાય છે ને, તેના પર શું હોય છે મિત્રો, ઓક્સાઇડનું પાતળું સ્તર બની જાય છે, એટલે થોડી ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ તો એ અનુભવે છે. એટલે કોપર અને ચાંદી એ કયા સ્વરૂપે મળી આવે છે આપણને? સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ સ્વરૂપે, કાચી ધાતુ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. તો એને ખાસ યાદ રાખીશું મિત્રો. હવે ધાતુઓને નિષ્કર્ષણ વિશે માહિતી આપો. મિત્રો, ધાતુઓનું જે નિષ્કર્ષણ એટલે એને છૂટું પાડવું, અલગ કરવું. તો ધાતુઓને કેવી રીતે આપણે છૂટા પાડીશું? તો મિત્રો જુઓ, તમે અહીંયા એ વિભાગની અંદર ધાતુઓને સક્રિયતાના આધારે ત્રણ પ્રકારમાં વર્ગીકરણ કરી છે. એક વધારે સક્રિય ધાતુઓ જે છે એમાં ત્રણ ભાગ આપ્યા છે. પહેલું, ઊંચી સક્રિય ધરાવતી ધાતુઓ કઈ કઈ? પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. બીજું, મધ્યમ સક્રિય ધરાવતી ધાતુઓ કઈ? ઝીંક, આયર્ન અને લેડ. ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓ કઈ? કોપર છે, મર્ક્યુરી એટલે Hg, મર્ક્યુરી એટલે પારો, Ag એટલે સિલ્વર, Au એટલે ઓરમ, ઓરમ એટલે ગોલ્ડ અને Pt એટલે પ્લેટિનમ. તો મિત્રો આ
ત્રણ ખાસ યાદ રાખીશું, ઊંચી સક્રિય, મધ્યમ સક્રિય અને ઓછી સક્રિય, ત્રણને ખાસ નોટ કરીશું, આપણે નીચેના પ્રશ્નમાં કોષ્ટકમાં આપણે જરૂર પડશે. ઓકે, બી, ઘણી ધાતુઓની કાચી ધાતુઓ ઓક્સાઇડ સ્વરૂપે હોય છે. તો આમ થવાનું કારણ શું? ઓક્સાઇડ સ્વરૂપે હોવાનું મતલબ શું? કે એ ધાતુએ કોની સાથે પ્રક્રિયા કરી છે? યસ, ઓક્સિજન સાથે. તો ઓક્સિજન ખૂબ જ સક્રિય તત્વ છે, તો પૃથ્વી પર વિપુલ માત્રામાં, વિપુલ એટલે પુષ્કળ, યસ, તો આવી ધાતુઓ ઓક્સાઇડ સ્વરૂપે હોય છે. ઓકે, સી વિભાગ છે, દરેક પ્રકારમાં રહેલી ધાતુઓ મેળવવા માટે અલગ અલગ તકનીક. વોટ ઇઝ તકનીક? તકનીક શું છે? તો કે ઉપાય, અલગ અલગ ઉપાયોનો ઉપયોગ કરવામાં આવે છે. બધી એક જ પદ્ધતિમાંથી છૂટી ન પડે મિત્રો, ધાતુઓ એને જુદી જુદી પદ્ધતિઓ, જુદા જુદા ઉપાય વિચારવા પડે, બરોબર છે? તો એમ કરીને અથવા એમના માધ્યમ દ્વારા એ આપણને ધાતુઓની પ્રાપ્તિ થશે. કાચી ધાતુઓમાંથી શુદ્ધ ધાતુઓને અલગ કરવા માટે કેટલાક તબક્કાઓનો ઉપયોગ કરવામાં આવે છે, અને આ તબક્કાઓ અહીં આપણને નીચે કોષ્ટકમાં આપ્યા છે. ઉપર તમે જુઓ મિત્રો, 73મા પ્રશ્નમાં જમણી બાજુ તમે જુઓ, પોસો કે મે એ, આ ધાતુઓ વિદ્યુત વિભાજન વડે શુદ્ધિકરણ કરીશું. ઝીંક, આયર્ન, લેડ અને કોપર, કાર્બનના સળિયાનો ઉપયોગ કરીશું અથવા કાર્બન તત્વનો ઉપયોગ કરીશું અને એનું રિડક્શન કરીશું. અને છેલ્લે સિલ્વર અને ગોલ્ડ મૂળ અવસ્થામાં પ્રાપ્તિ. મૂળ અવસ્થામાં પ્રાપ્તિ એટલે હોય એમની એવી આપણને પ્રાપ્ત થશે. મિત્રો, તો એક સરસ મજાનું કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરેલું છે. મિત્રો, કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવું એટલે શું? હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. મિત્રો, તમારે સમજવાનું છે, બરાબર. સમજી લો કે ઘઉંનો ઢગલો પડ્યો છે. શેનો ઢગલો પડ્યો છે મિત્રો? ઘઉંનો. એ ઘઉંના ઢગલાની અંદર કાંકરા, માટી, રેતી અને પૂતળિયા છે. શું છે? કાંકરા, માટી, રેતી, પૂતળિયા અને ઘઉં. એ બધું થઈને ઘઉંનો ઢગલો 100% છે. કેટલા ટકા છે? 100%. હવે મિત્રો, સામાન્ય રીતે આપણે એને એમાંથી અશુદ્ધિને દૂર કરીએ. ગુજરાતીમાં મારે કેવું તેમ કહેવાય, કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ એટલે અશુદ્ધિને દૂર કરી ધાતુનું ટકાવાર પ્રમાણ વધારવા. તમે સમજ્યા મારી વાત? અશુદ્ધિને શું કરી દેવાની? દૂર. અને ધાતુનું ટકાવાર પ્રમાણ શું કરવાનું? વધારવાનું. હવે તમે મને જવાબ આપજો, તમે વિચારજો મિત્રો. ઘઉંનો ઢગલો 100% છે, એમાં શું છે મિત્રો? ઘઉં છે, પૂતળિયા છે, કાંકરા છે, માટી છે, રેતી, જે કંઈ છે એ છે. અને ઘઉંનો ઢગલો 100% છે, બોલો છે? ઓકે, હવે એમાંથી હું મજૂરને મૂકું અને એમાંથી અશુદ્ધિઓ દૂર કરું. શું? પૂતળિયા છે, રેતી, કાંકરા, માટી છે, એને દૂર કરી દો. એક બાજુ ઘઉં આવશે ને, અશુદ્ધિ દૂર થઈ જશે. હવે તમે મને કહો, એમાંથી મેં અશુદ્ધિ દૂર કરી દીધી, બરોબર, તો હું તમને એમ કહી શકું ઘઉંનું ટકાવાર પ્રમાણ વધ્યું છે કે ઘટ્યું છે? તો પહેલા વિચારો, તમે વધ્યું હશે કે ઘટ્યું હશે? તો તમે તરત જ કહેશો ઘઉંનું ટકાવાર પ્રમાણ ઘટ્યું છે એમ કહેશો ને, કારણ કે અશુદ્ધિ દૂર થઈ ગઈ. નહીં મિત્રો, તમે એવું વિચારો કે એ ઘઉંનો જે ઢગલો પહેલા હતો એમાં 100%માંથી 80% જ ઘઉં હતા, 20% શું હતી? અશુદ્ધિઓ હતી ને, યસ. હવે આપણે શું કર્યું મિત્રો? એમાંથી અશુદ્ધિઓ કેટલા ટકા હતી? 20%, એ આપણે દૂર કરી દીધી. તો ઘઉં હતા 80%, હવે ઘઉં કેટલા કહેવાય? હવે એમાં અશુદ્ધિઓ છે, વિચારો. નથી ને, ખાલી શું છે એમાં? ઘઉં. તો પહેલા તમે જવાબ શું આપ્યો હતો? ઘઉંનું ટકાવાર પ્રમાણ ઘટ્યું છે ને? નહીં, વધે. કેમ? હવે ઘઉંમાં કેટલા ટકા ઘઉં છે? 100% જ છે. પહેલા 100% હતા, પણ એમાં 80% ઘઉં અને 20% શું હતી? અશુદ્ધિઓ હતી. હતી કે નહીં મિત્રો? હા. અને હવે પછી આપણે શું કર્યું? એમાં સંકેન્દ્રીકરણ કર્યું, ઘઉંનું સંકેન્દ્રીકરણ કર્યું આપણે. તો એમાંથી અલગ કર્યા ને, અશુદ્ધિઓ અલગ કરી નાખી. તો હવે ઘઉં હતા 80%, એમાંથી ઘઉં, એમાં હવે અશુદ્ધિઓ છે નથી. તો હવે કહી શકો હવે 100% ઘઉં છે. યસ, બનીને વાત મિત્રો, મજાની વાત છે કે નહીં? તો એનો મતલબ શું કર્યું આપણે? કાચી ધાતુમાંથી શક્ય તેટલી અશુદ્ધિઓ દૂર કરી કાચી ધાતુનું ટકાવાર પ્રમાણ
વધારવાની પદ્ધતિને શું કહેવાય? કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ. ન ખ્યાલ આવે તો મિત્રો વ્યાખ્યા લખી લો. કાચી ધાતુમાંથી શક્ય તેટલી અશુદ્ધિઓને દૂર કરી, ફરીવાર બોલીશ, કાચી ધાતુમાંથી શક્ય તેટલી અશુદ્ધિઓને દૂર કરી કાચી ધાતુનું ટકાવાર પ્રમાણ વધારવાની પદ્ધતિને કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કહે છે. ખ્યાલ આવ્યો મિત્રો? ચાલો, ઘઉંનો ઢગલો કેટલા ટકા હતો? 80%. 20% શું હતી? અશુદ્ધિઓ. એ ઢગલો કેટલા ટકા હતો? 100% હતો ને. એમાંથી આપણે શું કર્યું મિત્રો? યસ, કાંકરા માટી રહેતી શું કરી દીધા? દૂર કરી દીધા. તો હવે ઘઉં કેટલા ટકા થયા? 80%માંથી 100%, કારણ કે એમાં અશુદ્ધિ નથી મિત્રો. હવે ખ્યાલ આવે છે તમને? અમુકને ખ્યાલ નથી આવતો હોતો મિત્રો, લેક્ચરની અંદર હું જ્યારે તમે સામે બેઠા હોય ને હું પૂછતો હોય ત્યારે પણ આ જ પરિસ્થિતિ આવે છે. ઘણા એમ કે કેમ સાહેબ ઘઉંનું ટકાવાર પ્રમાણ કેમ વધી જાય? કારણ કે મિત્રો એમાંથી અશુદ્ધિ આપણે દૂર કરી ને સંકેન્દ્રીકરણ કર્યું મિત્રો. તો હવે ઘઉં જ વધ્યા ને ખાલી. તો કેટલા ટકા ઘઉં કહેવાય? 100%. હા, હું તમને એમ કહી શકીશ મિત્રો, એ 100% ઘઉં નથી, હજી થોડી ઘણી પણ અશુદ્ધિઓ હોય છે. યાદ કરો મિત્રો, મમ્મી ઘઉં દળાવવા જાય એ પહેલા ફરી વખત એમાં નજર કરે છે, તો પણ એમાંથી થોડા ઘણા કાંકરા માટી રેતી નીકળે છે ને. એ તમે જોજો, મમ્મી જ્યારે સફાઈ કરતી હોય, ફરીવાર દળાવવા જતી હોય ઘઉંને, ત્યારે તમે એને પૂછજો, પાછી નજર કરશે થોડી. એટલે કે કોઈ પણ ધાતુ 100% શુદ્ધ હોતી નથી, 99.5%. હા, કે છે કે 100% શુદ્ધ હોય છે, પણ એમાં કોઈ ને કોઈ પ્રકારે થોડી ઘણી શું હોય છે મિત્રો? અશુદ્ધિ તો રહે જ જતી હોય છે. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો છે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ એટલે શું. બહુ સરસ મજાના ઉદાહરણથી આપણે સમજ્યા છીએ. અને હવે એના ઉપરથી એક કોષ્ટક છે મિત્રો. આ કોષ્ટક બહુ જ ધ્યાનપૂર્વક, આ કોષ્ટકને આધારે આપણું બાકીનું પ્રકરણ છે. તો મિત્રો, કાચી ધાતુનું સંકેન્દ્રણ કેટલા પ્રકારે થશે? 3. 1. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું સંકેન્દ્રીકરણ એમની, તમે ડાબી બાજુ જો, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એને આપણે પીગળેલી કાચી ધાતુનું વિદ્યુત વિભાજન કરીશું. તો મિત્રો ખાસ યાદ રાખીશું, વધારે સક્રિય ધાતુઓનું સંકેન્દ્રીકરણ કઈ પદ્ધતિ વડે? તો કે એ કાચી ધાતુને પહેલા આપણે પીગાળીશું અને પછી એનું વિદ્યુત વિભાજન કરીશું. પૃથ્વીના પેટામાંથી વધારે સક્રિય ધાતુઓ જે સંયોજન સ્વરૂપે મળી આવશે મિત્રો, એને આપણે પીગાળશું અને પછી આપણે એને એક પાત્રમાં ભરીશું અને પછી એનું આપણે વિદ્યુત વિભાજન કરીશું. એટલે એમાંથી અશુદ્ધિઓ દૂર થશે અને આપણને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થશે. તો આ ઊંચી સક્રિય ધાતુના સંકેન્દ્રણને શુદ્ધકરણ કરવા માટેની પદ્ધતિઓ છે જે તમને ડાબી બાજુ કોષ્ટકમાં દેખાય છે. દેખાય છે મિત્રો? યાર, હવે વચ્ચે નજર કરો, મધ્યમ સક્રિય ધરાવતી ધાતુઓ છે એને આપણે બે ભાગમાં વહેંચીશું. તો પૃથ્વીના પેટામાંથી બે સ્વરૂપે આપણને કાચી ધાતુ મળતી હોય છે, એક કાર્બોનેટ સ્વરૂપે અને બીજી સલ્ફાઇડ સ્વરૂપે. દાખલા તરીકે હું કેલ્શિયમ લઈ આવું તો કેલ્શિયમ કાર્બોનેટ, બોલો કાચી ધાતુ. બીજું સલ્ફાઇડ સ્વરૂપે હોય, દાખલા તરીકે મેગ્નેશિયમ સલ્ફાઇડ હોય. તો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ આપણને બે સ્વરૂપે હોય. કેવી કેવી? કાર્બોનેટ અને સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ. તો એમાં બે પદ્ધતિઓ છે. જો પૃથ્વીના પેટાળમાંથી કાર્બોનેટયુક્ત કાચી ધાતુ આપણને મળતી હોય મિત્રો, કયા સ્વરૂપે? કાર્બોનેટયુક્ત સ્વરૂપે, તો એમનું આપણે કેલ્સિનેશન પદ્ધતિ કરીશું. કઈ પદ્ધતિ? કેલ્સિનેશન પદ્ધતિ. અને પછી આપણે એના ધાતુના ઓક્સાઇડમાંથી આપણે ધાતુની રિડક્શન કરીશું અને પછી ધાતુનું શુદ્ધિકરણ કરીશું. તો મિત્રો ફરી એક વખત, મધ્યમ સક્રિય ધાતુઓમાં જો કાર્બોનેટયુક્ત કાચી ધાતુઓ છે એને કઈ પદ્ધતિ? કેલ્સિનેશન. ત્યાર પછી એ કેલ્સિનેશનને ધાતુના ઓક્સાઇડમાં ફેરવીશું, એ ધાતુના ઓક્સાઇડને ધાતુમાં રિડક્શન કરીશું અને પછી આપણને ધાતુનું શુદ્ધિકરણ કરીશું. મિત્રો ધાતુના શુદ્ધિકરણની અંદર આપણને 100% શુદ્ધ ધાતુ નથી મળતી હોતી, પરંતુ 99.5% શુદ્ધ ધાતુ આપણને, તોય છતાં આપણે લખીશું 100% શુદ્ધ ધાતુ મળે છે એવું આપણે લખીશું. ઓકે ઓકે. હવે માનો કે પૃથ્વીના પેટર્ન એમાં ને એમાં આપણે વાત કરીશું મધ્યમ સક્રિય ધાતુમાં. એમાં જુઓ તમે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ લખેલી છે. તો પૃથ્વીના પેટર્નમાંથી તમે જે ખોદકામ કરો છો મિત્રો, ધારો કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય, તેને ભુંજન પદ્ધતિ કરીશું. હું કેલ્સિનેશન અને ભુંજન બેની વ્યાખ્યા હું શીખવાડીશ તમને, પણ ત્યારે અત્યારે ખાલી આપણે કોષ્ટક ઉપર નજર કરીએ છીએ. એનું ભુંજન કર્યા પછી, ભુંજન પદ્ધતિ છે, કેલ્સિનેશન અને ભુંજન બે પદ્ધતિઓ છે, બરોબર છે? બંને પદ્ધતિ અપનાવો તો બંને કાચી ધાતુ કાર્બોનેટયુક્ત હોય કે
કે સલ્ફાઇડયુક્ત હોય આખરે ફેરવાય શેમાં જશે ધાતુના ઓક્સાઇડમાં પછી ધાતુમાં રિડક્શન અને પછી ધાતુનું શુદ્ધિકરણ કરીશું ટૂંકમાં મધ્યમ સક્રિય ધાતુ જો કાર્બોનેટ સ્વરૂપે હશે તેનું કેલ્સિનેશન કરીશું પછી એનો ધાતુના ઓક્સાઇડમાં ફેરવીશું પછી ધાતુમાં રિડક્શન કરાવીશું અને છેલ્લે આપણને 99.5% અથવા 100% એ શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય એને ધાતુનું શુદ્ધિકરણ કહેવામાં આવે છે। સમજી લો કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય તો તમે જમણી બાજુ જો વચ્ચે તો એનું ભૂંજન કરીશું, ભૂંજન પદ્ધતિ છે, એને ધાતુના ઓક્સાઇડમાં ફેરવીશું, ત્યાર પછી ધાતુમાં રિડક્શન કરીશું અને પછી એનું ધાતુનું શુદ્ધિકરણ કરીશું। તો આ છે મધ્યમ સક્રિય ધાતુ હોય અને જે સંયોજન સ્વરૂપે આપણને મળતી એના શુદ્ધિકરણ માટેનો આ તબક્કાઓ છે। અને છેલ્લે છે ત્રીજો તબક્કો, નીચી સક્રિય ધરાવતી ધાતુઓ જેની સક્રિયતા કેવી હોય, ઓછી હોય, એવી ધાતુઓ જે પૃથ્વીના પેટામાં એ કયા સ્વરૂપે મળી આવે મિત્રો, સલ્ફાઇડ સ્વરૂપે। કયા સ્વરૂપે? તેનું આપણે ભૂંજન કરીશું, એને આપણે ધાતુમાં ફેરવીશું અને છેલ્લે આપણે એનું શુદ્ધિકરણ કરીશું। તો મિત્રો આવી રીતે આ આખું કોષ્ટક જોજો, એને સમજજો અને ફરી પાછું રિવિઝન કરજો અને ફરી પાછા એક નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા મળીશું।